ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળથી સોમનાથ ત્રિવેણી સંગમ સુધી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની અસ્થિ કળશ યાત્રા ત્રિવેણી સંગમ ખાતે પૂર્ણ થતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અટલજીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વેરાવળના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી નીકળેલી આ અસ્થિ કળશ યાત્રા સોમનાથ ખાતે આવી પહોંચતા ત્યાં સ્વર્ગસ્થ અટલજીની અસ્થિને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અટલજીએ લોકોને જોડ્યા, રાજ્યોને જોડ્યા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓને જોડ્યા, ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોની સડકોને જોડી અને નદીએ જોડવાનો પણ એમનો સંકલ્પ હતો અને એમણે ભગીરથ આ કામ શરૂ કર્યું હતું. અટલજી સર્વમાન્ય, સર્વપક્ષી અને સર્વપ્રિય રાષ્ટ્રનેતા અને લોકનેતા હતા અને એટલા માટે દેશની 100 નદીઓમાં એમનું અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો હતો. આજે ગુજરાતમાં 25 તારીખે સુરતમાં તાપી નદીમાં પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા અને સોમનાથમાં ત્રિવેણી સંગમમાં શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આરસી ફળદુજી વગેરેની ઉપસ્થિતિમાં આજે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે. અટલજી રાષ્ટ્ર નેતા હતા અને એટલા માટે જ એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક અમારો પ્રયાસ હતો. સમય કેવો બળવાન છે, જે ત્રિવેણી ઘાટનો ખાતમુહૂર્ત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અહીંયા કરેલું, એ જ ત્રિવેણી ઘાટ ખાતે એમના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે ત્યારે એમને ક્યાં ખબર હતી. આજે હું અને મારા સાથીઓ ફલદુ સાહેબ, ભરતભાઈ પંડ્યા, બાબુભાઈ પટેલ, જયભેરીભાઈ અનેક આગેવાનો સાથે અટલજીએ જે ઘાટનું ખાતમુહૂર્ત કર્યું હતું, ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ઘાટનું કામ પૂર્ણ કર્યું છે અને એ જ ઘાટ ઉપર મધદરિયે જઈને ત્રિવેણી સંગમ છે એ જ જગ્યાએ હોડીમાં જઈને અમે અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ લઈને આવ્યા અને એનું વિસર્જન કર્યું છે. હું દરિયાદેવને પ્રાર્થના કરું છું, સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે અટલજીના આત્માને ચિર શાંતિ આપે.